નમસ્કાર, ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર વાત કરીએ તો મરચા અને જીરાના ભાવમાં મિત્રો વધારો થયો છે અને મિત્રો હવે 40 કરોડ ખેડૂતો માટે રાહતના સમાચાર અને હવે મિત્રો ફેસને બદલાડી રાખનાર યુવકને 51,000 રૂપિયાનો દંડ। वीडियो में आगळ वधता पहेला गुजरात ना जे पण व्यक्ति अमारी चेनल ऑनलाइन खेडूत हेल्प चेनल में नवा छे तो चेनल ने सब्सक्राइब करी लेजो अने बाजू में आपेल बेल आइकन ने प्रेस करी देजो जेथी करीने दिवस भरना कामना अने उपयोगी समाचार तमने सौथी पहेला अमारी चेनल द्वारा मळी जाय। હવે મિત્રો મરચા અને જીરાના ભાવમાં વધારો, લાલ મરચું અને જીરાના ભાવમાં ગયા વર્ષ કરતા 50% વધારો થયો છે। ગયા વર્ષે પીસેલું મરચું 300-400 રૂપિયા કિલો ભાવે મળતું હતું, જે આ વર્ષે 500-550 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે। કશ્મીરી મરચું 550 રૂપિયાની જગ્યાએ 700 રૂપિયાએ અને રેશમ પટ્ટો મરચું 400ની જગ્યાએ 550 રૂપિયાએ વેચાઈ રહ્યું છે। અને મિત્રો જીરાના ભાવમાં 200 રૂપિયા કિલોથી વધીને 400-450 રૂપિયા કિલો પહોંચ્યું છે। માવઠાના કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે અને ત્યાં કઠોળના ભાવમાં પણ મિત્રો વધારો થયો છે। કઠોળ અને દાળના ભાવમાં કિલો દીઠ 15-20 રૂપિયાનો ભાવમાં વધારો થયો છે, જેના કારણે મધ્યમ વર્ગની ખરીદી ઘટી છે। અને મિત્રો 40 કરોડ ખેડૂતો માટે રાહતના સમાચાર। કેન્દ્ર સરકારે કેબિનેટ બેઠક દરમિયાન ઘણા મોટા નિર્ણય લીધા છે। આ દરમિયાન કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ખાસ ભેટ આપી છે। કેન્દ્ર સરકારે 40 કરોડ ખેડૂતો માટે કાચા ચણના લઘુત્તમ ટેકાના ભાવમાં 300 રૂપિયાનો વધારો કર્યો છે। 300ના વધારાની સાથે કાચા ચણના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ 5,050 રૂપિયા થયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક્સ ઓફર સીસીઈ આ નિર્ણય લીધો હતો। અને હવે મિત્રો દાઢી રાખનાર યુવકને 51,000 રૂપિયાનો દંડ, ફેશનેબલ દાઢી રાખનાર યુવકને 51,000 રૂપિયાનો દંડ। ગુજરાતના આ સમાચાર યુવકને કર્યો છે સાવધાન। ધોનેરામાં 54 ગામના અજાણ્યા ચૌધરી સમાજની બેઠક યોજાઈ હતી। અજાણ્યા સમાજના યુવકને દાઢી ન રાખવા માટે કર્યો સાવધાન। દાઢી રાખનાર યુવકને 51,000 રૂપિયાનો દંડ। ધોનેરા તાલુકાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં સામાજિક સુધારા અને સમૂહ લગ્ન બાબતે આખો સમાજ રવિવારે ધોનેરાની કોલેજ કેપ્શનમાં ભેગો મળીને સમાજમાં મોટા પ્રમાણના સુધારા કર્યા હતા। પાણીની સમસ્યા ઊભી થવાની ખર્ચાઓ ઉપર પણ કંટ્રોલ કરવા માટે તેમજ યુવકને દાઢી ન રાખવા આગેવાનો દ્વારા સામાજિક સુધારા કર્યા હતા અને જે વ્યક્તિ આ નિયમનો ભંગ કરે તેને 51,000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી હતી।